अस्सलाम वालेकुम स्टूडेंट्स, आज आप क्लास फोर में लेसन नंबर तेर जड़न मूल्य भाग नंबर त्रण। तो अगाउ आप जोई गया था कि जे अंतरियाल विस्तार में जे गाम हतु अंदर में तेमा दुकाळ पड़वाना कारणे स्कूलनो बाग जेवा जेवु बधु सुकाई जवानुं देखाय आवे छे। तो तेमा सावल कुंडला ने घणी गाम में प्राथमिक शाळानो बाग पण सुकावा लाग्यो हतो। तेमना शिक्षक मुख्य शिक्षके पुष्करभाईए कह्युं के पाणीनी हवे बचत करवी जोईए, पाणीनो प्रयोग करवो जोईए, तेवुं कहे छे। तो बाळकोने कहे छे કે બાળકો તમે તમારા ઘરેથી વાસણ ધોયેલું પાણી પર ઘરેથી શાળાએ લાવવાનું રહેશે, બોટલમાં ભરીને લાવવું પડશે અને આ બાગમાં પાણી નાખવું પડશે, તો તેઓ કહે છે। સાહેબ, ત્યારે દયાન નામનો એક છોકરો હોય છે, તે દયાન નામના છોકરાના મનમાં પણ વિચાર આવે છે, કહે છે કે સાહેબ આ પાણી તો ગંદુ હોય છે, તે અમે કેવી રીતે જાડમાં નાખીશું। સાહેબ પછી કહે છે કે બેટા, તારો સવાલ ખૂબ સરસ છે, આ વિસ્તારમાં પાણીની તંગી છે। તો તેઓ કહે છે તો આપણે ઝાડને પાણી આપવું જોઈએ, તો ઝાડને આપણે આ પાણી આપવામાં કંઈ વાંધો ન આવે। એટલે કે તમે ખાધેલું જે ખાવા ખાધેલું જે થાળીમાં પાણી હોય તે પાણીને એક ડોલમાં તમે ભેગું કરવાનું, એ ભેગું કરેલું પાણી તમારે સવારે નિશાળે આવો તો એક બોટલ ભરીને તમારે આ બોટલને લાવીને આ ફૂલ છોડના અંદર આપવાનું રહેશે। તો દયાન કહે છે કે સર, આ તો પાણી ગંદુ હોય, તો આ ફૂલ છોડને કેવી રીતે અપાય? તો સર કહે છે કે તમે આ ઝાડને પાણી આપવામાં કંઈ વાંધો આવે નહીં। તો સર કહે છે કે કુદરતી સંપત્તિ છે, તો કુદરતી સંપત્તિ દરેક વસ્તુને પ્રેમથી લેતી હોય છે। તો વિદ્યાર્થીઓ હવે આગળ જોઈશું કે નિશાળમાં આવે છે અને રોજ એ વિદ્યાર્થીઓ ઘરેથી જે ગંદુ પાણી હોય છે તે ગંદુ પાણી ઘરેથી બોટલમાં ભરીને લાવે છે। ત્યારે કહે છે વિદ્યાર્થીઓ બીજા દિવસથી રોજ ઘરેથી બોટલમાં પાણી ભરીને આવ્યા, માત્ર 20 જ દિવસની અંદર બાગ જેવો હતો તેવો લીલોછમ બની ગયો। તો વિદ્યાર્થીઓ છે તે ઘરેથી જે ગંદુ પાણી જે મમ્મી વાસણ ધોઈને રાખતા હતા તે વાસણ ધોઈને એ વાસણનું ધોયેલું પાણી એક ડોલમાં ભેગું કરતા હતા। તો બીજા દિવસે એ વિદ્યાર્થીઓ શાળામાં આવે ત્યારે એ વિદ્યાર્થીઓ ઘરેથી એ પાણીનો બોટલ ભરી લાવે છે અને શાળામાં જે બાગ છે ત્યાં બાગમાં એ પાણી આપે છે અને તે પાણીથી ફૂલ છોડને આપવામાં કંઈ વાંધો આવતો નથી। તો જોત જોતામાં જ વિદ્યાર્થીઓએ 20 દિવસની અંદર જે શાળાનો સુકાઈ જતો હતો બાગ, તે બાગને 20 દિવસમાં અંદર જ લીલોછમ બનાવી નાખે છે અને લીલોતરી એટલે કે ઘાસ સુકાઈ જતું હતું તે ઘાસ પણ લીલું થવા લાગે છે। આ જોઈને શાળાના દરેક વિદ્યાર્થીઓ ખૂબ ખુશખુશાલ થઈ ગયા ઉઠ્યા। એટલે કે આ જોઈને એટલે કે 20 દિવસના અંદરમાં જ બાળકોએ શાળાના બાગને લીલોછમ બનાવ્યો અને લીલો બાગ જોઈને પણ બાળકોના મનને ખુશી થાય છે કે અમે લોકોએ જે કામ કર્યું તે ખૂબ સરસ કર્યું અને સુંદર રીતે કર્યું છે, તે અમારું કામ આ દેખાય આવે છે। આ જોઈને શાળાના દરેક બાળકો ખુશખુશાલ થઈ ઉઠ્યા એટલે કે ખુશમાં આવી જાય છે અને પોતાને વિચારે છે કે અમે બાળકોએ થઈને જે મુખ્ય શિક્ષક હતા પુષ્કરભાઈ સાહેબ હતા તેમણે અમને પાણીનો બચત કરવાનો પ્રયોગ બતાવ્યો, તેના કારણે અમે ઘરેથી જે મમ્મી જે ગંદુ પાણી જાણે કે વાસણ ધોયેલું પાણી અમને આપ
માંગતા હતા તેના કારણે અમે જે પાણીના બોટલમાં ભરીને લાવીએ છીએ અને એ પાણીથી અમે ફૂલ છોડને આપતા હતા, દરરોજ આપતા હતા. તો તેના કારણે 20 દિવસની અંદર વિદ્યાર્થીઓએ શું કર્યું, એ બાગને હરોભરો બનાવી દીધો અને લીલોછમ કરી નાખે છે. તેના કારણે વિદ્યાર્થીઓને એવું વિચાર આવે છે કે અમે લોકોએ કંઈક કર્યું છે. તેના કારણે એ વિદ્યાર્થીઓ ખૂબ ખુશખુશાલ થઈ ગયા હતા. ડિયાન બોલ્યો, એટલે સર અમને 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 શીખવાડ્યું હતું. એટલે કે એટલે સર તમે, ડયાન નામનો છોકરો બોલે છે કે તમે અમે અમને જ શીખવાડ્યું કે પાણીને કેવી રીતના બચત કરવી અને કેવી રીતના તેને સાચવવું. તેના બારામાં શિક્ષકે, જે પુષ્કરભાઈ સાહેબ હતા, તેમણે વિદ્યાર્થીઓને સારી રીતે સમજ આપી અને જે ફૂલ છોડ છોડ હતું તે ફૂલ છોડને સુકાતા હતા તેને પણ એ ગંદુ પાણી, ઘરમાં આપણે વાસણ ધોયેલું પાણી હોય છે તો વાસણ ધોયેલું પાણી આપણે ફેંકી દેતા હોય છે કે આપણે સમજતા નથી કે પાણીને આપણે બચત કરવી જોઈએ તેવું સમજતા નથી. તેના કારણે જે અંતરિયાળ વિસ્તારમાં જે પ્રાથમિક શાળા હતી, પ્રાથમિક શાળાના જે શિક્ષક હતા તે શિક્ષકે તે બાળકોને સમજાવ્યા કે બાળકો તમે તમારા ઘરે જઈને જે ગંદુ પાણી હોય તે ગંદુ પાણી પર તમે લાવીને આ ફૂલ છોડને આપશો તો એ ફૂલ છોડ ફરીથી ઉગશે અને તે હરાભરા થઈ જશે. તો તે લોકો બાળકો ફરીથી એ લોકો ઘરે જઈને તે પાણીનો બોટલ લાવે છે અને પાણીના બોટલથી એ ફૂલ છોડને આપતા દેખાય છે. ડિયાન બોલ્યો, એટલે જ સર અમને શીખવાડ્યું હતું. કુદરતી સંપત્તિ આપણે હંમેશા રિસાયકલ, રિડ્યુસ અને રિડ્યુસ તો કરવું જોઈએ. તો વિદ્યાર્થીઓ, રિસાયકલ, તો રિસાયકલનો મિનિંગ શું થાય તે હું સમજાવું કે રિસાયકલ એટલે કે કોઈ પણ વસ્તુ પર ફરી પ્રોસેસ કરી શકાય જેને રિસાયકલિંગ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, આપણે કોઈ પણ પ્રોસેસ એટલે કે જે ફૂલ છોડ આપણે વાવતા હોય તો અમુક ટાઈમમાં તેને આપણે પાણી આપતા ના હોય તો એ ફૂલ છોડને આપણે પાણી આપવાનું ચાલુ કરીએ તો એ ફરીથી એ ફૂલનો છોડ ઉગી નીકળતો હોય છે. રિડ્યુસ, તો રિડ્યુસનો મિનિંગ થાય છે કે જે વસ્તુનો ફરીથી ઉપયોગ થઈ શકે જેને રિડ્યુસ કહેવામાં આવે છે કે એ ફરીથી પાછો ઉપયોગ કરી શકાય. જેમ કે આ ગંદુ પાણી છે, ખાધેલા વાસણોનું ધોયેલું ગંદુ પાણી છે, તો એ ગંદુ પાણીને આપણે સામો ઉપયોગ કર્યો કે ફૂલ છોડને આપવામાં ઉપયોગ કર્યો, તેના કારણે એ ફૂલ છોડ પાછા હરાભરા થાય છે. તો તેનો રિડ્યુસ કર્યું. રિડ્યુસ એટલે કે રિડ્યુસનો મિનિંગ થાય છે વિદ્યાર્થી મિત્રો કે રિડ્યુસ એટલે પર્યાવરણની હાનિ વગર જેને સરળતાથી નાશ થઈ શકે તેને રિડ્યુસ કહેવામાં આવે છે. જેમ કે આપણે વૃક્ષો ઉપરથી જે સુકાઈ ગયેલા પાન હોય છે તે સુકાઈ ગયેલા પાન ખરી જાય છે અને જમીનમાં એ પાછું હવા આવે છે તો હવાના કારણે તે ઉડીને પાછું મિટ્ટી એટલે કે ધૂળમાં દટાઈ જાય છે તે સરળતાથી નાશ થઈ જાય છે, એટલે કે એને ખાતરમાં પરિવર્તન થઈ જાય છે. તેને શું કહેવાય, રિડ્યુસ કહેવામાં આવે છે, કરવું જોઈએ. તો આ ત્રણ અર્થનો જે શબ્દો છે, રિસાયકલ, રિડ્યુસ અને રિડ્યુસ, તો આ ત્રણ શબ્દોનો મિનિંગ આ રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે વિચારો, સવારથી રાત સુધીમાં પાણીનો તમે કેટલો બગાડ કરો છો તે વિશે ચર્ચા કરો. એટલે કે સવારથી સાંજ સુધીમાં, એટલે કે વિદ્યાર્થીઓ કે સવારથી સાંજ સુધીમાં ઉઠીએ છીએ, આપણે સવારમાં ઉઠીને બ્રશ કરીએ તો બ્રશ કરવામાં પણ પાણીનો ઉપયોગ થાય છે, નહાવામાં પણ પાણીનો ઉપયોગ થાય છે, ખાવા બનાવવામાં પણ પાણીનો ઉપયોગ થાય છે, કપડાં ધોવામાં પણ પાણીનો ઉપયોગ થાય છે, ને પછી વાસણ ધોવામાં પણ પાણીનો ઉપયોગ થાય છે, ઘરની સાફ સફાઈ કરવામાં પણ પાણીનો ઉપયોગ થતો જોવા મળે છે. તો વિદ્યાર્થીઓ, હવે હું તમને શબ્દાર્થ વિશે થોડી માહિતી આપીશ કે અંતરિયાળ.
અંતરિયાળ એટલે કે ગામના કે શહેરના અંડરના ભાગમાં, એટલે કે તેને અંતરિયાળ વિસ્તાર કહેવામાં આવેલો છે. દુકાળ, તો દુકાળનો શબ્દાર્થનો અર્થ થાય કે વરસાદ ઓછો પડવાના કારણે અનાજ ઘાસ વગેરેની ની તંગી સર્જાય છે, તેને દુકાળ કહેવાય છે. મૂલ્ય, મૂલ્ય એટલે કે તેની શબ્દનો અર્થ થાય છે કે કિંમતી, કે મૂલ્યવાન વસ્તુ. એટલે કે મૂલ્યવાન વસ્તુ શું હતું આમાં આ પાઠમાં, કે મૂલ્યવાન વસ્તુ પાણી છે. તો પાણી એક સંપત્તિ છે, તેને એ મૂલ્યવાન કહેલું છે. સંપત્તિ એટલે કે સાધન બળ, એટલે કે સાધન સંપત્તિ, એટલે કે સાધન બળ, એટલે કે સાધનો હોય જે આપણી પાસે, જે નવી નવી ટેકનોલોજી હોય તો તેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ, તેને સાધન બળ પણ કહેવાય છે. વિદ્યાર્થીઓ, મેં તમને રિસાયકલ, રિડ્યુસ અને રિડ્યુસ તેના બારામાં પણ મેં તો સમજૂતી આપી હતી. તો વિદ્યાર્થીઓ, હવે આગળ જોઈશું કે શોધખોળની દુનિયા. તો શોધખોળની દુનિયામાં, એટલે કે શોધખોળની દુનિયા એટલે કે પ્રશ્નોનો જવાબ શોધવો, તેને શોધખોળની દુનિયા કહેવામાં આવેલી છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા પ્રશ્ન નંબર એક, જવાબની શોધખોળ. તો વિદ્યાર્થીઓ, અહીંયા હું તમને સમજાવું છું પ્રશ્નોનો ઉત્તર, કે સૌરાષ્ટ્રમાં પાણીની અછત શા માટે હતી? તો આપણે એનો જવાબ લખીશું કે સૌરાષ્ટ્રમાં પાણીની અછત એટલા માટે હતી કે દુકાળ પડ્યો હોવાને કારણે અછત સર્જાઈ હતી. તો સૌરાષ્ટ્રમાં પાણીની અછત કે દુકાળ પડવાના કારણે પાણીની અછત સર્જાઈ હતી. ચાલો પ્રશ્ન નંબર બે, દુકાળના કારણે બાગો પર શી અસર થઈ હતી? તો વિદ્યાર્થીઓ, આપણે જોયું, લેસનના અંદર જોયું હતું કે શું હતું, કે દુકાળના કારણે બાગો ઉપર કે સુકાઈ જવાના ની અસર જોવા મળેલી હતી. એટલે કે દુકાળ પડવાના કારણે બાગ શું થયો હતો, સુકાવા લાગ્યો હતો. એટલે કે આપણી પ્રાથમિક શાળા હતી, આપણે લેસનમાં જોયું કે પ્રાથમિક શાળાનો બાગ હતો, તે બાગ સુકાઈ જવાના કારણે એને સુકાઈ ગયા હતા, એટલે કે અસર જોવા મળી હતી. મુખ્ય શિક્ષકે પાણીનો કયો પ્રયોગ કરાવ્યો? પ્રશ્ન નંબર ત્રણ, તો મુખ્ય શિક્ષક એટલે કે પુષ્કરભાઈ, એટલે કે પુષ્કર સાહેબે બાળકોને ગંદા પાણીનો કેવી રીતે ઉપયોગ કરવો તેના બારામાં સમજાવે છે. પ્રશ્ન નંબર ચાર, બાળકોએ કેટલા દિવસમાં બાગ લીલો છમ બનાવ્યો હતો? તો તેનો જવાબ આવશે વિદ્યાર્થીઓ, કે આપણે લેસનમાં એનો અભ્યાસ કર્યો, કે લેસનમાં જોયું કે બાળકોએ 20 દિવસની અંદર અંદર બાગને લીલો છમ બનાવ્યો હતો. એટલે કે વિદ્યાર્થીઓ, આપણે જે સવાલ છે તેને આપણે કોઈક હાર્ડ નથી, એટલે સમજીને આપણે એના જવાબ લખવાના રહેશે, કે બાળકોએ કેટલા દિવસમાં બાગ લીલો છમ બનાવ્યો હતો. તો કેટલાની જગ્યાએ આપણે બાળકોએ 20 દિવસમાં બાગ લીલો છમ બનાવ્યો હતો, તેવો તેનો ઉત્તર થાય છે. પ્રશ્ન નંબર પાંચ, સાહેબે બાળકોને કુદરતી સંપત્તિ વિશે શી સમજણ આપી? તો અહીંયા એનો જવાબ આવશે કે સાહેબે બાળકોને કુદરતી સંપત્તિ વિશે એ સમજ આપે છે કે કુદરતી સંપત્તિ દરેક વસ્તુ પ્રેમથી લેતી હોય છે. એટલે કે જે કુદરતી સંપત્તિ છે, તો કુદરતી સંપત્તિ કે એમાં કે ગંદુ પાણી પર જે વૃક્ષો હોય છે, તો વૃક્ષો ગંદુ પાણી પર કુદરતી સંપત્તિ પ્રેમથી લે છે. ચાલો આગળ જોઈશું. પ્રશ્ન નંબર છ, અંતે દિયાન શું બોલ્યો? તો એટલે કે કુદરતી સંપત્તિના બારામાં બોલે છે દિયાન, કે કુદરતી સંપત્તિ આપણે હંમેશા
રિસાયકલ, રિડ્યુસ અને રિડ્યુસ કરવું જોઈએ. એટલે કે તેમાં એટલે કે શું કરવું જોઈએ કે રિસાયકલ, રિડ્યુસ અને રિડ્યુસ કરવું જોઈએ તેવું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉ બીજા વિડીયોમાં હું તમને આગળના પ્રશ્નોને સમજૂતી આપીશ. અલ્લાહ હાફિઝ.